તપઋતુના ત્રીજા અઠવાડિયાનો શુક્રવાર સંત માર્કકૃત શુભ સંદેશના 12મા અધ્યાયના વચનો 28-34માં પ્રભુ ઈસુ આપણને ઈસુપંથી જીવન જીવવાની બે ગુરુ ચાવી આપે છે. સાંભળીએ. હવે એક શાસ્ત્રી એ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા આ છે, હે ઇસરાયલ, સાંભળ, પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે. તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો. બીજી આ છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. આ બેના કરતા મોટી બીજી આજ્ઞા નથી. પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ, આપનું કહેવું સાચું છે. ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી. તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતા ક્યાંય ચડિયાતું છે. એની આવો સમજણભર્યો જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં. ઈસુએ આજના શાસ્ત્રપાઠમાં રજૂ થયેલી પ્રેમની આજ્ઞાઓને મોટામાં મોટી આજ્ઞાઓ ગણાવી છે. પ્રેમ એ ઈસુપંથી જીવનનો પાયો છે. સંપૂર્ણ પ્રેમ પરમેશ્વર માટે અને પોતાની જાત જેટલો જ પ્રેમ આપણા માનવબંધુ માટે. પરમેશ્વરની હાજરી માનવબંધુની જેમ ભૌતિક ન હોવાને કારણે આપણે પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ એની આજ્ઞાઓના પાલન દ્વારા દર્શાવી શકીએ છીએ. માનવબંધુ તો હાજરા હજુર જ છે, એટલે એને આપણી જાત જેટલો જ પ્રેમ કરીને ઈશ્વર પ્રત્યેના આપણા પ્રેમની પૂર્તિ કરી શકીએ. પોતાની જાત જેટલો પ્રેમ એટલે જેમ આપણે આપણું કશું ખોટું ન થાય, નુકસાન ન થાય, સરસ રીતે જીવન પસાર થાય એવું સદાય ઈચ્છીએ છીએ, એ જ રીતે આપણા પરિવારના સભ્યોથી શરૂ કરીને આપણા પાડોશી, સગા સંબંધીઓ તથા આપણા સંપર્કમાં આવતા અન્ય તમામ માણસો માટે એવું વર્તન કરીએ જેમાં મદદ કરવાની ભાવના, કરુણા અને પ્રેમ છલકાતા હોય અને ઈર્ષ્યા, વેરઝેરની ભાવના, હુંસાતુસી, અહંકાર વગેરેની બાદબાકી હોય તો આપણું જીવન આપોઆપ ઈશ્વરના પ્રેમમાં રાચનારું બની રહે. ભૌતિક કર્મકાંડ કરવાથી ઈશ્વરને જેટલો આનંદ ન થાય એટલો આનંદ માનવબંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવાથી થાય છે. આવો આની શરૂઆત આપણા કુટુંબના સભ્યો એટલે કે આપણા ભાઈઓ, બહેનો અને માતપિતાથી જ કરીએ અને પ્રાર્થના કરીએ કે આ પડકારરૂપ કાર્ય માટે ઈશ્વર પિતા આપણને પ્રભુ ઈસુ જેવું પ્રેમાળ હૃદય આપે. મનથી નથી કર્યું છે મેં, ઈસુ પાછળ ચાલુ મારે, ઈસુ પાછળ ચાલુ મારે. મનથી નથી કર્યું છે મેં, ઈસુ પાછળ ચાલુ મારે, ઈસુ પાછળ ચાલુ મારે. પાછા મારે પડવું નથી, પાછા મારે પડવું નથી, કોઈ કાળે કોઈ કાળે. મનથી નક્કી કર્યું છે મેં, ઈસુ પાછળ ચાલુ મારે, ઈસુ પાછળ ચાલુ મારે.
पाचड़ चाल मारे।